કેમ છો વાલા દોસ્તો? ચાલો તો હવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાનો આગળનો ભાગ જોઈએ આપણે. તો એની અંદર હવે ખાસ એક આજે ભણવાનું છે ડાયસ્ટીરિયોમર. ડાયસ્ટીરિયોમર એટલે શું? પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તમને ખબર જ કે જો એક કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય જ, બે કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય, મેસો સંયોજન પણ હોઈ શકે છે, ઉપર નીચેનો ભાગ સરખો હોય, બે વચ્ચેથી ભાગ કરી શકાય તો મેસો સંયોજન પણ હોઈ શકે છે, પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય, એટલે બેમાંથી એક હોય તો એ ચાલે નહીં. હવે પણ ડાયસ્ટીરિયોમર્સ એટલે શું? અત્યાર સુધી આપણે પ્રતિબિંબી સમઘટક લેતા હતા, પ્રતિબિંબી હોય પણ પ્રકાશ ક્રિયાશીલ નહોતા થતા, એવું થતું હતું, બરાબર છે? પણ હવે એના માટે હવે આપણે એક એવું લઈએ છીએ, અવકાશના સમઘટકો એકબીજાના સમઘટક છે પણ પ્રતિબિંબી નથી, અવકાશીય સમઘટક છે. કેમ ગયું? આ છે અવકાશીય સમઘટક છે. ચલો, અવકાશીય સમઘટક ખરા એકબીજાના, એકબીજાના અવકાશીય સમઘટક ખરા પણ પ્રતિબિંબી ન હોય. જોજો બરાબર, પ્રતિબિંબ સ્વરૂપ સાથે સંકળાયેલા ન હોય. એ કઈ રીતે? સમઘટક છે પણ પ્રતિબિંબ નથી. ઉદાહરણ તરીકે ચાલો આ લઈએ, વ્યાખ્યા આમ કદાચ તમને ન ખબર પડી ચાલશો, કે આ બે એકબીજાના સમઘટક છે કે નહીં. પહેલાં આંસુ જોઈ લો, આંસુ આણ્વીય સૂત્ર. જો કઈ રીતે? આમાં સી ડબલ ઓ એચ, આમાં સી ડબલ ઓ એચ, ઓકે, સી ડબલ ઓ સી એચ થ્રી, સી ડબલ ઓ સી એચ થ્રી, બે ઓ એચ, બે ઓ એચ, એક આ બાજુ ને એક આ બાજુ, બે એચ, બે એચ, બે એચ, બે એચ, ઓકે, બધી વસ્તુ સરખી. એટલે અણુસૂત્ર તો સરખું જ છે, આ બેનું આણ્વીય સૂત્ર આંસુ સરખું છે, આણ્વીય સૂત્ર સમાન છે, સમાન છે. પણ આમાં કિરાલ કાર્બન એ છે, આમાં બે કિરાલ કાર્બન છે, આમાં બે કિરાલ કાર્બન છે, જો છે બેમાં બે બે કિરાલ કાર્બન છે, જેટલા ઓ એચ આમાં એટલા જ આમાં છે, આમાં એચ સી એ સી ડબલ ઓ સી એ થ્રી સી ડબલ ઓ એચ એસ છે, બે ઓ એચ છે, બધું સરખું જ છે પણ પ્રતિબિંબ નથી. જુઓ તમે, પહેલાંનું પ્રતિબિંબ બીજો નથી, પહેલાંનું પ્રતિબિંબ જે છે આનું પ્રતિબિંબ નથી. ચેક કરો, અહીંયા એચની સામે શું છે? ઓ એચ, અને એચની સામે એચ જ છે. આ તો બરાબર છે પણ એચની સામે ઓ એચ આવી ગયો, એટલે પ્રતિબિંબી ન કહેવાય. અને બીજું, આપણે વાત એ કીધી હતી પ્રતિબિંબ ક્યારે થશે, આરની સામે શું હોવું જોઈએ? એસ. અને એસની સામે શું હોવું જોઈએ? આર વિરુદ્ધ હોવું જોઈએ. તો ચેક કરો, આમ આરની સામે આર જ છે, એસની સામે એસ જ છે, પ્રતિબિંબી નથી. અને આનું પ્રતિબિંબ આ નથી, આ એકલો પ્રકાશ ક્રિયાશીલ છે. હા, એ વાત સાચી છે, આ એકલો પ્રકાશ ક્રિયાશીલ છે પણ આ અને આ એકબીજાના પ્રતિબિંબ છે નહીં. એટલે અણુસૂત્ર સમાન છે એટલે સમઘટક કહેવાય પણ પ્રતિબિંબ નથી, તો એને ડાયસ્ટીરિયોમર કહેવાય. શું કહેવાય? અપ્રતિબિંબી પણ કહેવાય, ગુજરાતીમાં અપ્રતિબિંબ કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયસ્ટીરિયોમર. ડાયસ્ટીરિયોમર એટલે સમઘટક છે, અણુસૂત્ર સરખા છે, આનું યાસુ ને આનું યાસુ સરખું છે પણ આનું પ્રતિબિંબ આ નથી. કિરાલ કાર્બન હશે કદાચ, ન હોય તો વાંધો નહીં પણ આનું પ્રતિબિંબ આ નથી, બરાબર છે? તો પ્રતિબિંબ નથી પણ અણુસૂત્ર સરખું જ છે, તો એને ડાયસ્ટીરિયોમર કહેવાય. શું કહેવાય? ડાયસ્ટીરિયોમર. ઓકે, ચાલો. હવે આ બંને અપ્રતિબિંબી છે એટલે કે બંને ડાયસ્ટીરિયોમર કહે છે, આનું ડાયસ્ટીરિયોમર આ કહેવામાં આવે. પ્રતિબિંબ નથી એટલે અપ્રતિબિંબી, અને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાયસ્ટીરિયોમર. તો હવે આની અંદર જોઈએ તો, આ સ્લાઇડની અંદર તો જો આમાં શું કીધું છે કે આમાં જોજો, ખાસ અગત્યની વસ્તુ છે કે આરની સામે એસ છે અને એસની સામે આર છે તો સમઘટક કહેવાય, પ્રકાર ઉલટું હોવું જોઈએ, બરાબર છે? આ આર આર છે બે, તો આ બે એસ એસ છે, આ એસ એસ છે તો આ બે આર આર છે, સામેની સાઈડ વિરુદ્ધ હોય તો સમઘટક કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કહેવાય, બરાબર છે? આ આરની સામે એસ છે તો એસની સામે આર છે, એસની સામે આર છે તો આરની સામે એસ છે, વિરુદ્ધ છે તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોય, સીધી વસ્તુ છે. ચાલો એના ઉદાહરણ આપણે જોઈએ. હવે અહીંયા જો આર આર, એક જ મિનિટ, થોડીક આમાં મિસ્ટેક કરેલી છે એટલે આપણે થોડોક સુધારો આમાં કરી દઈએ, કે અહીંયા આર આવશે ને અહીંયા હું આર જ આવશે, અહીંયા હું આર જ આવશે, અહીંયા એસ છે ને તો અહીંયા પણ એસ જ આવશે, બરાબર છે? અહીંયા પણ આર જ આવશે, અહીંયા નંબર એક આવશે, અહીંયા નંબર બે આવશે, અહીંયા નંબર ત્રણ આવશે, એટલે આમ થશે પણ એચ આડી લાઈન, ઓકે, આર જ છે, આઈ આર 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 એસ એસ, ઓકે, આર એસ અને આર એસ. ચાલો હવેથી આપણે જો જોઈએ તો આ બંધારણ એ બી સી ડી આપેલા છે, બધા જ બંધારણ આપેલા છે. હવે વિરુદ્ધ સાઈડ હોય
તો શું કહેવાય એને, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કહીશું. વિરુદ્ધ સાઈડ ન હોય તો વિચારવાનું છે આપણે, બરાબર છે? તો વિરુદ્ધ સાઈડ કઈ રીતે છે જોજો, બરાબર. તો અહીંયા આર અને આર પહેલાં તો બધું સરખું છે ને, એ ચેક કરી લેવાનું. CWH, 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 CWH અને CWH, COOCH3, 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 બધાની અંદર બે OH, બે H, બે OH, બે H, બે OH, બે H, બે OH. એટલે અણુસૂત્ર તો સરખું છે ને, એ ચેક કરી લેવાનું. અણુસૂત્ર સરખું ન હોય તો સમઘટક હોય જ નહીં. એ પછી ડાયસ્ટીરિયોમરે નું આવે ને કાંઈ ન આવે, સમઘટકના હિસાબમાં ન આવે, બરાબર ને? પણ હવે ડાયસ્ટીરિયોમર ક્યારે કહેવાય? અણુસૂત્ર સરખું છે પણ પ્રતિબિંબ નથી, બરાબર, તો ડાયસ્ટીરિયોમર કહેવાય. પણ હવે આપણે જોઈએ કે આપણી પાસે ઘણા ઓપ્શન છે, મેસો છે, પ્રતિબિંબી છે, બરાબર છે, પ્રતિબિંબી ન પણ હોય આવું પણ બની શકે. ચાલો જોઈએ તો એ અને બી બંધારણ શું છે. આનો આને આનો વિન્યાસ આર, આનો આર, આનો આર અને આનો આર, એટલે આરની સામે આર, આરની સામે આર. તો આ બે સમાન કહેવાય, આ બે સમાન કહેવાય. એ અને બી કેવા કહેવાય? એકબીજાના સમાન કહેવાય, સમાન. હવે એ અને સી ની વાત કરો. આરની સામે એસ, આરની સામે એસ, વિરુદ્ધ થઈ ગયું, બે વિરુદ્ધ થઈ ગયા. તો આ કિરાલ કાર્બન તો છે જ, હા, આ બધા કિરાલ કાર્બન તો છે. આરની સામે એસ, આરની સામે એસ, વિરુદ્ધ, તો ઓપ્ટિકલ એક્ટિવ, પ્રકાશ ક્રિયાશીલ, પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. આ બંને એકબીજાના કેવા કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. અહીંયા આરની સામે એસ, આરની સામે એસ, તો આ બંને પણ એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, પ્રતિબિંબી કહેવાય, બરાબર છે? આ ભલે COOH ઉપર છે ને આવી રીતે આપેલું છે, પણ આ કહેવાય, બરાબર છે? પ્રકાશ ક્રિયાશીલ કહીશું આપણે, પ્રકાશ ક્રિયાશીલ. જો આને 180 નો આમ ભ્રમણ આપી દેવામાં આવે ને તો થઈ જાય, બરાબર છે? કારણ કે આરની સામે આ આરની સામે શું થઈ જાય? એસની, એસની આરની સામે એસ, પાછું ઉલટું થઈ જાય, એટલે થઈ જાય પ્રકાશ ક્રિયાશીલ. ટૂંકમાં આ જોવાનો આ ભાગ અને આ ભાગ, આરની સામે એસ છે, આરની સામે શું છે? એસ, વિરુદ્ધ છે. હા, બાકીનું બધું સરખું છે. તો વિરુદ્ધ હોય તો પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, સીધી વસ્તુ, બરાબર છે? એના પછી કેમ કે અહીંયા COOCH3 પણ અહીંયા COOH, એટલે તમને પ્રતિબિંબી નહીં લાગે, પણ આનો એવો જુગાડ કરીને કરી શકાતું હશે કોઈ પણ એક કન્ડિશનમાં, તો જ આનો વિન્યાસ આરની સામે એસ હોય ને આરની સામે એસ હોય, તો જ વિરુદ્ધ વિન્યાસ હોય. એટલે આવું કન્ફ્યુઝન થાય ત્યારે વિન્યાસ જોઈ લેવાનું, એટલે પતી ગયું. વિરુદ્ધ હોય તો પ્રકાશ ક્રિયાશીલ છે, એટલે વહીવટ પૂરો. ચાલો સી અને આ ડી જો, એસ ની સામે આર, પણ એસ ની સામે એસ જ છે નહીં, બે વિરુદ્ધ હોવા જોઈએ, એમાંથી એકાદું અલગ રહ્યું તો. તો આરની સામે એસ અને એસની સામે આર આવું હોવું જોઈએ, બરાબર? જોજો, ખાસ ધ્યાન આપજો. આ આ એસની સામે આર છે પણ એસની સામે એસ જ છે, તો એક વિરુદ્ધ નથી, તો એને ડાયસ્ટીરિયોમર કહેવાય, ડાયસ્ટીરિયોમર, બરાબર છે? હવે અહીંયા જુઓ, આ બંને આર ની સામે આર, એસ ની સામે એસ, બે હરખું છે. અહીંયા હતું એમ આર 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 આર, આર ની સામે આર, આર ની સામે આર, અહીંયા એવું જ છે આર ની સામે આર અને એસ ની સામે એસ. તો આ બે બંને બંધારણ સમાન કહેવાય, સમાન જ કહેવાય, અલગ અલગ ન કહેવાય, બે સરખા જ છે, બરાબર? વિરુદ્ધ હોય તો શું કહેવાય? પ્રતિબિંબી. એમાં એકાદું વિરુદ્ધ ન હોય તો, આ એકાદું વિરુદ્ધ નથી, આ વિરુદ્ધ છે પણ આ બે એસ એસ જ છે, તો આને ડાયસ્ટીરિયોમર કહેવાય. આ બંનેઓને એસ ની સામે આર, એસ ની સામે એસ જ છે પાછું, તો આને ડાયસ્ટીરિયોમર કહેવાય, ડાયસ્ટીરિયોમર. સમઘટક છે પણ પ્રતિબિંબી નથી, બરાબર છે? આ રીતે કહેવાય. એની સામે ડી, એની સામે ડી, આર ની સામે આર છે, આર ની સામે એસ છે, આ બે વિરુદ્ધ છે પણ આ બે સરખા છે, તો આને ડાયસ્ટીરિયોમર કહેવાય, બરાબર છે? આવી રીતે બીજા હજુ તમે મેચ કરી શકો છો. આવા બધા પ્રશ્નો છે, થોડાક ડિફિકલ્ટ છે, એટલા માટે લઈએ છીએ કે તમે એડવાન્સ લેવલની તૈયારી કરી શકો, વધારે પ્રિપેરેશન કરી શકો. ઓકે, ચાલો. ઇનાન્સિયોમર જે છે આપણે જોવાના છે, ઇનાન્સિયોમર. તો ઇનાન્સિયોમરની અંદર જ, આની અંદર પણ એક બે વસ્તુ ખાસ. ઇનાન્સિયોમર એટલે પ્રતિબિંબી સંઘટકો. આનું પ્રતિબિંબ આ છે કે નહીં ચેક કરો. એક થોડીક અહીંયા મિસ્ટેક થયેલી છે. અહીંયા 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 એસ અને અહીંયા આર લખવાનું હતું, બરાબર છે? એસ અને આર, અહીંયા પણ એસ અને અહીંયા આર આવશે. હું ટાઈપિંગમાં રહી ગયો હોય તો આપણે અહીંયા કરી નાખીએ છીએ, બરાબર? ચાલો, તો હવે અહીંયાથી આપણે જો જોઈએ તો
અહીંયા સી ડબલ ઓ એચ છે, આનો એસ વિન્યાસ છે, જો આને એક નંબર આવે પછી આને બે નંબર આવે, આને ત્રણ નંબર આવે, ખરેખર જે છે અહીંયાથી એક જ મીટો, અહીંયા સીએલ છે, આને બે નંબર આવશે, એક અને બે, કારણ કે બાજુ બી આર છે ને, એટલા માટે આને બે અને આને ત્રણ, એટલે આમ થાય, આર થાય પણ એસ લખવાનો, કેમ કે એચ એચ ચાર નંબર આડી લાઈનમાં છે, એટલે ટૂંકમાં આનો એસ છે, આનો આર છે, આનો આર છે, આનો એસ છે, એસ આર અને એસ અને આર અને એસ, આવું છે વિન્યાસ. હવે તમને ખબર છે, પહેલાં જો સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ, સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ, સીએલ ની સામે સીએલ, બીઆર ની સામે બીઆર, એચ ની સામે એચ, અહીંયા એચ એચ અને એચ એચ, બધું પ્રતિબિંબી છે જ, કિરાલ કાર્બન એ છે, વિરુદ્ધે છે, એસ ની સામે આર છે, આર ની સામે એસ છે, ઓકે પ્રતિબિંબી છે, ઓકે આમાં આમાં પ્રતિબિંબી છે, કેમ છે એ હું તમને કહી દઉં, સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ, સીએલ ની સામે સીએલ, એચ ની સામે એચ, બધું સરખું જ. હવે હવે આ પ્રતિબિંબી છે જ એકબીજાને, ઓકે એસ ની સામે આર, આર ની સામે એસ, ઓકે વિરુદ્ધ સાઈડ છે એટલે પ્રતિબિંબી છે, આઈ પ્રતિબિંબી છે અને આઈ પ્રતિબિંબી છે, પણ બેમાં ડિફરન્ટ એટલો છે, બેમાં ડિફરન્ટ, આ બંને સમઘટકોને એરાઇથ્રો કહેવાય. કેમ એરાઇથ્રો? કેમ કે આમાં સમાન સમૂહ એક જ બાજુએ છે, સમાન સમૂહ એક જ બાજુ, એટલે એરાઇથ્રો કહેવાય. જો એકબીજાના પ્રતિબિંબી સમઘટકો હોય અને એમાં સમાન સમૂહ એક જ બાજુએ હોય, એક જ બાજુએ હોય, તો એરાઇથ્રો કહેવાય, એરાઇથ્રો. અને સમાન સમૂહ વિરુદ્ધ સાઈડ હોય, વિરુદ્ધ સાઈડ હોય, વિરુદ્ધ સાઈડ હોય, આ સમાન સમૂહ વિરુદ્ધ, તો એને થ્રીઓ કહેવાય, એરાઇથ્રો અને થ્રીઓ, આટલું જોજો, બરાબર છે? એટલે એરાઇથ્રો અને થ્રીઓ ક્યારે આવે? સમાન સમૂહ એક જ બાજુ હોય તો એરાઇથ્રો, સમાન સમૂહ વિરુદ્ધ બાજુ હોય તો થ્રીઓ, પણ ક્યારે? પ્રતિબિંબી સમઘટકો હોય એમાં. ઓકે ચાલો આગળ, ડી અને એલ વિન્યાસ. ડી અને એલ વિન્યાસમાં બહુ સીધી વાત છે, નિયમ એક વખત વાંચી જઈએ છે, બાકી નિયમ કરતા તમને પહેલાં વધારે મજા આવશે. ડી અને એલ વિન્યાસ કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડમાં વપરાય છે. હવે આપણે સ્મોલ ડી ભણી ગયા એટલે ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન જમણી બાજુ, સ્મોલ એલ ભણી ગયા એટલે ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન ડાબી બાજુ. આ કેપિટલ ડી અને કેપિટલ એલ છે, તો આને અને આને અને આને અને આને લાગે વળગે નહીં જ, કાંઈ લાગે વળગે નહીં. આ પ્રાયો પ્રયોગથી નક્કી થાય છે, આ પ્રયોગથી ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન જમણી બાજુ થશે કે ડાબી બાજુ, એના માટે પ્રયોગ કરવાનો હોય. પણ આ કેપિટલ ડી અને કેપિટલ એલ થિયરીથી નક્કી થશે, હું જોઈન કહી દેશો તમે હમણાં જ, બરાબર છે? એટલે આ ડી ને આ ડી, આ એલ અને આ ડી ને કોઈ લાગે વળગે નહીં. આ શેમાં હોય? કાર્બોહાઈડ્રેટ ને એમિનો એસિડમાં હોય. કઈ રીતે જોઈએ? જો ઓએચ સમૂહને ધ્યાનમાં લેવો અથવા એનએચ ટુ સમૂહને ધ્યાનમાં લેવો, બરાબર છે? એનએચ ટુ સમૂહ ને ઓએચ સમૂહ જે છે જો આડી લાઈનમાં હોવા જરૂરી છે, જો આડી લાઈનમાં ન હોય તો ફેરફાર કરીને લાવી દેવાના, એટલે ખાસ એ આડી લાઈનમાં હોવા જરૂરી છે, આમ આડી લાઈનમાં. હવે ઓએચ અથવા એનએચ ટુ જો જમણી બાજુએ હોય તો ડી વિન્યાસ કહી દેવો, ઓએચ અથવા એનએચ ટુ જો ડાબી બાજુ હોય તો એલ કહેવાનું, ડાબી લેફ્ટ સાઈડ તો એલ, આટલું યાદ રાખવાનું છે, બરાબર? આ આવી ગયા. પહેલાં તો કિરાલ કાર્બન હોવો જોઈએ, આ કિરાલ કાર્બન છે, ઓએચ સમૂહ હોવો જોઈએ છે, ઓએચ સમૂહ જમણી બાજુએ તો ડી વિન્યાસ. આ થિયરી પરથી થાય છે, આ થિયરી પરથી નક્કી થયું. હવે આ કિરાલ કાર્બન છે ને એક જ છે, એટલે પ્રકાશ ક્રિયાશીલ હશે, એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ કરતો હોય ને ડાબી બાજુ કરતો હોય, એ ફિક્સ નહીં. જો જમણી બાજુ કરતો હોય તો કેપિટલ ડી ને પ્લસ આવે, ડાબી બાજુ કરતો હોય તો સ્મોલ એલ અને સ્મોલ ડી અને પ્લસ અને સ્મોલ એલ અને માઇનસ આવે. પણ આ પ્રાયોગિક માહિતી છે અને આ જે છે થિયરી પરથી જોઈને જ કહી શકો છો. અહીંયા આ કિરાલ કાર્બન છે, ઓકે ઓએચ કઈ બાજુ છે? ડાબી બાજુ, તો એને એલ વિન્યાસ કહેવાય, ઓકે આ થિયરી પરથી, આ કેપિટલ એલ છે, ઓકે. હા, કિરાલ કાર્બન છે એટલે પછી પાછો તમે પ્રયોગ કરો ને ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી બાજુ થાય ને ડાબી બાજુ થાય, એ મેટર અલગ છે, એ પ્રયોગ પરથી. તો એ પ્રયોગ પરથી નક્કી થશે કે જમણી બાજુ કોણાવર્તન થયું તો ડી લખો, ડાબી બાજુ થયું તો એલ લખો. પણ આ એલ છે એટલે સ્મોલ એલ હોવો જરૂરી નથી, આ કેમ કે આ થિયરી પરથી નક્કી થાય છે આખું, અને આ પ્રયોગ પરથી નક્કી થાય છે. એના પછી એનએચ ટુ જોવાનું, જો ઓએચ નથી તો એનએચ ટુ જોવાનું, એનએચ ટુ કઈ બાજુએ છે? જમણી બાજુએ, તો ડી વિન્યાસ. કિરાલ કાર્બન હોવો જરૂરી છે, પહેલા એ ચેક કરવાના, કિરાલ કાર્બન છે આ છે, ઓકે. એનએચ ટુ કઈ બાજુ? ડાબી બાજુ, તો એલ વિન્યાસ, એલ વિન્યાસ થઈ ગયું. ચાલો નેક્સ્ટ આવું આવ્યું. હવે ઓએચ એક કરતા વધારે હોય તો લોચે ચડે. તમે કહો સર ઓએચ જમણી બાજુ છે ને ડાબી છે, જમણી છે ને ડાબી છે, જમણી છે, વધુ વહી લેવાના નહીં, ચેક કરો, નંબરિંગ કરવાનું. નંબરિંગ એક ક્યાંથી આવશે?
સી એચ ટુ એચ અને આલ્ડિહાઇડ, વધારે ક્રિયાશીલતા કોની વધારે? આલ્ડિહાઇડની. તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બનની. કિરાલ કાર્બન કેટલા છે? આ કિરાલ છે, એ તમે ચેક કરી લેજો, બરાબર ને? આ કિરાલ છે. તો આની અંદર પણ સેમ કન્ડિશન છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, આ બધા કિરાલ છે, વચ્ચેના છે ને કિરાલ છે ચાર. હવે સૌથી છેલ્લો કિરાલ કાર્બન જ જોવાનો, આ પેલો બીજો ત્રીજો અને ચોથો, આ કિરાલ કાર્બન. આની અંદર ઓએચ કઈ બાજુએ છે? સૌથી છેલ્લા કિરાલ પર ઓએચ કઈ બાજુ? જમણી બાજુએ. તો આને ડી ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય? ડી ગ્લુકોઝ. તમે ખાઓ છો ને એ ડી ગ્લુકોઝ છે. તમને એમ થાય ને ક્યાં જરૂર પડતી, એલ ગ્લુકોઝ ઉપયોગમાં નથી લેવાતો, ડી ગ્લુકોઝ લેવાય છે. આ ડિફરન્ટ છે, બરાબર છે? એટલે જો આમાં જો છેલ્લો કિરાલ કાર્બન કઈ બાજુ? ડાબી બાજુ. તો આને એલ ગ્લુકોઝ કહેવાય. આ ગ્લુકોઝનું બંધારણ છે, બરાબર છે? આ એલ ગ્લુકોઝ છે, આ ડી ગ્લુકોઝ છે. આટલી વસ્તુ થઈ. આ કેપિટલ ડી અને કેપિટલ એલ પ્રયોગથી નહીં, થિયરીથી જોઈને જ નક્કી થઈ જાય. અને પહેલા માટે પ્રયોગ કરવો પડે, જમણી બાજુ કુણાવર્તન કે ડાબી બાજુ. એટલે આ ડી અને એલ વિન્યાસ થયો, આટલી વસ્તુ થઈ ગયું. એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા આટલી થોડીક મોટી છે, અને મેં કીધી આટલી તૈયાર કરવાની છે. થોડાક ડિફિકલ્ટ ટોપિક હોય એને તમારે બીજી વખત જોવાના, કારણ કે તમારા માટે નહીં પણ ઇન્ડિયાના બધા સ્ટુડન્ટ માટે ડિફિકલ્ટ હોય છે. એટલા માટે એના વિડીયો બે થી ત્રણ વખત જોવો, વ્યવસ્થિત તૈયાર કરો. ઓકે, તો કોઈ ટેન્શન છે નહીં. હવે આની સમઘટકતા કેટલા સમઘટકો થાય એના માટેનો એક પોર્શન બાકી છે, બરાબર છે? એ લઈ લઈએ, એના પછી આવશે. ઓકે, એટલે અહીંયા સુધીની મસ્ત અને બેસ્ટ પ્રિપેરેશન કરવાની છે. ઓકે, ચાલો, થેન્ક યુ.